औरों के हित मरना सीखा, दुखियारी पीड़ित मानवता देख के जिसका अंतस चीखा, बना मंदिर का भगवान बन गया, गुरुद्वारे का ज्ञान ग्रंथ वह गिरजाघर की शान बन गया। आज नो पवित्र दिवस આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ. મનની મલિનતાને દૂર કરવાથી આપણે પતન તથા સંતાપમાંથી કેટલા બચી શકીએ છીએ અને મનને સ્વચ્છ રાખીને ઉન્નતિ તથા આનંદનો કેટલો બધો લાભ મેળવી શકીએ છીએ તે લખવા વાંચવાની કે કહેવા સાંભળવાની વાત નથી, પરંતુ અનુભવવાની બાબત છે. લૌકિક જીવનને આનંદ તથા ઉત્થાનની દિશામાં આગળ વધારવાનો મુખ્ય ઉપાય એ છે કે આપણે આપણા મનને સ્વચ્છ કરવા માટે તેની મલિનતાને દૂર કરીએ. મનન કરનારને જ મનુષ્ય કહે છે. આપણી અંદરની મલિનતાને શોધી શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો તે આ સંસારનો સૌથી મોટામાં મોટો પુરુષાર્થ છે. સંસારના દરેક મહાપુરુષે આ પુરુષાર્થ કરવો જ પડ્યો છે. આ કોઈ અઘરું કામ નથી કે તે આપણે ન કરી શકીએ. બીજાઓને સુધારવાનું કામ અઘરું હોઈ શકે, પરંતુ આપણું મન આપણી વાત ના માને એવું કઈ રીતે બની શકે? આપણે પોતાને તો સુધારી જ શકીએ છીએ અને સન્માર્ગે પણ લઈ જઈ શકીએ છીએ, એમાં બીજો કોઈ કઈ રીતે અડચણ ઊભી કરી શકે? આપણે ઉન્નતિ કરવા માગતા હોઈએ અને એ માટેના સાધનો પણ આપણી પાસે હોય છે, તો પછી તેના માટે પુરુષાર્થ કેમ ના કરવો? આત્મસુધાર, આત્મનિર્માણ તથા આત્મવિકાસ માટે કટિબદ્ધ કેમ ના બની શકીએ? આપણા આધ્યાત્મિક લક્ષ્યનો પાયો મનની સ્વચ્છતા છે. જપ, તપ, ભજન, ધ્યાન, વ્રત, ઉપવાસ, તીર્થ, હવન, દાન પુણ્ય, કથા કીર્તન એ બધાનું મહત્વ છે, પરંતુ જે માણસ પોતાના મન તથા અંતરને સ્વચ્છ અને પવિત્ર બનાવે છે તેને જ એ બધાનો લાભ મળે છે. મન જો મલિન હોય, ગંદુ હોય, દુષ્ટતા તથા નીચતાની ખરાબ પ્રવૃત્તિઓથી મન કાદવની જેમ ગંધાતું હોય તો પછી ભજન પૂજનથી શું લાભ થાય? વ્રત જપથી શું લાભ થાય? અંતરાત્માને નિર્મળ કરવો તે પણ એક પવિત્ર સાધના છે. એવા પવિત્ર આત્મામાં કિલ્લોલ કરવા માટે ભગવાન સ્વયં પોતે દોડી આવે છે. એવા લોકોને થોડીક સાધનાથી પણ આત્મદર્શન, મુક્તિ તથા સાક્ષાત્કારનું લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે. થોડીક સાધના પણ તેમના માટે સિદ્ધિ આપનારી બની જાય છે. અખંડ જ્યોતિ 1962 પૃષ્ઠ 28. મિત્રો, ગુરુદેવનું સ્વપ્ન સજાવશું કે નવયુગ લાવીને રહીશું, વિચાર ક્રાંતિને ગજાવશું કે નવયુગ લાવીને રહીશું, મનુષ્ય માત્રની અંદર દેવત્વ જાગૃત થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એવી દિવ્ય ભાવનાથી આ યુગ ઋષિના દિવ્ય સંદેશને આપની સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની, નવયુગના નિર્માણની દિવ્ય સંભાવનાઓ રહેલી છે. માનવ માત્રની અંદર દેવત્વનું જાગરણ કરી ધરતી પર સ્વર્ગનું અવતરણ કરનારી આ દિવ્ય સાધનાને, આ દિવ્ય વિચારોને આપ જન જન સુધી પહોંચાડી ઋષિ સંસ્કૃતિ લાવવામાં, દૈવી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હિન્દ.